સજાવન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાનું છે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર 10 ભારત કૃષિ. એમાં વિવિધ પાકોના જુદા જુદા રાજ્ય હોય છે અને આપણે આ શોર્ટકટ રીતે ભણવાના છીએ. એમાં પહેલું છે ડાંગર. તો ડાંગર કયા કયા રાજ્યોમાં અને કયા કયા ગુજરાતના જિલ્લાઓમાં હોય છે તે માટે આપણે એક શોર્ટકટ રીત જોઈએ કે ડાંગર આ ધારો કે ભારતનો લક્ષ્ય હોય તો ડાંગરમાં બધા જ પૂર્વના રાજ્યો લઈ લેવાનું. પૂર્વમાં બંગાળ બિહાર થી ચાલુ કરો, પેલું બિહાર, બીજું પશ્ચિમ બંગાળ, ત્રીજું ઓડિશા, ચોથું તેલંગાણા, પાંચમું આંધ્રપ્રદેશ અને છેલ્લે તમિલનાડુ. આ ડાંગર ઉત્પાદિત રાજ્યો છે ભારતમાં. હવે આવે છે ગુજરાતની વાત. તો ગુજરાતના કયા કયા એવા જિલ્લા છે જે ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરે છે? તો ડાંગરના સૌથી વધુ ઉત્પાદનમાં આવે છે ગુજરાતમાં આવે છે પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ને પહેલા લેવાનું, પછી આવે દક્ષિણ ગુજરાત નો સુરત, તાપી અને વલસાડ. આ થયું ગુજરાત. હવે બીજું આવે છે ઘઉં. ઘઉંનું મુખ્ય ઉત્પાદન ભારતમાં પંજાબ રાજ્યમાં થાય છે. આ ઉપરાંત ઘઉંનું ઉત્પાદન કરતા રાજ્યો આપણે એવું યાદ રાખો ભારતના લક્ષ્યમાં, સૌ પ્રથમ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. આ છે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. આ છે ભારતની વાત. હવે ગુજરાત, ગુજરાતમાં એક ચારી છે, મજૂ રાખે, મ એટલે વેસણ, જૂ એટલે જૂનાગઢ, રા એટલે રાજકોટ અને ખે એટલે ખેડા. ત્યાર પછી આવે છે જુવા. તો જુવારનું સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો ભારતના નકશામાં યુ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. આ ભારતની વાત. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતા બે જિલ્લા સુરત અને તાપી. ત્યાર પછી આવે છે બાજરી. ભારતમાં બાજરીનો સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્ય જોવા માટે આપણે ખરો દોર લેવો. પહેલું રાજસ્થાન, બીજું ગુજરાત, ત્રીજું મહારાષ્ટ્ર અને ચોથું ઉત્તર પ્રદેશ. આ છે ભારતની વાત. બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાન રાજ્યમાં થાય છે. હવે ગુજરાતમાં, ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા ઉપરાંત કચ્છ અને સાબરકાંઠા જિલ્લો. સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન ઓછે ઓછે પ્રમાણમાં થાય છે. ત્યારબાદ આવે છે મકાઈ. મકાઈના ભારતમાં રાજ્યો તેને લાઈનમાં યાદ રાખવા પડશે, જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, કર્ણાટક. સૌ પ્રથમ ભારતના નકશામાં બધા પશ્ચિમના પહેલા લઈ લેવાનું. ત્યારબાદ આવે છે બિહાર, ઉપર બિહાર અને ચાર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને હિમાચલ પ્રદેશ. હવે આ ભારતની વાત. હવે જાય ગુજરાત. ગુજરાતમાં મકાઈનું ઉત્પાદન કરતા રાજ્યો ઓલા જિલ્લા પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા,
અરવલ્લી, ત્યારબાદ આવે છે તેલીબિયા પાક. તેલીબિયા પાક માં પેલું છે મગફળી. મગફળી નું સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ. ત્યારબાદ ગુજરાત, ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કરતા રાજ્યો સૌરાષ્ટ્ર વિસ્તાર, ભાવનગરથી શરૂ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ. ત્યારબાદ આવે છે તલ. તલના પાકની ચાવી છે ટોપ. ગુજરાત, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ. ગુજરાતમાં તલનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદ આવે છે સરસો. સરસો માટે વર્તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આવે છે એરંડા. એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ત્રણ રાજ્યોમાં છે, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત. ત્યારબાદ છે નાળિયેર. નાળિયેરનું ઉત્પાદન દક્ષિણના બધા દેશોમાં, રાજ્યોમાં, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન અને નિકોબાર. ત્યારબાદ આવે છે ચા. ચા સૌ પ્રથમ અસમ. અસમ માંથી બહાર આવો એટલે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ ની ઉપર હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ ની ઉપર ઉત્તરાખંડ. ત્યારબાદ દક્ષિણ ભારત, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. ત્યારબાદ આવે છે કોફી. કોફી નું દક્ષિણ ભારતમાં વધારે ઉત્પાદન થાય, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. ત્યારબાદ આવે છે કોકો. કોકો નું દક્ષિણ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન થાય, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ. ત્યારબાદ આવે છે કપાસ. કપાસમાં છ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને વચ્ચે આવે છે મધ્યપ્રદેશ. કપાસનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં. ભરૂચ જિલ્લાના કાના પ્રદેશમાં થાય છે. ત્યારબાદ આવે છે શણ. શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળના કોકાના મુખ્યમંત્રી પ્રદેશમાં થાય છે. પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં શણનું ઉત્પાદન થાય છે.
ત્યારબાદ આવે છે તમાકુ. તમાકુ સૌપ્રથમ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આવે રબર. રબરનું સૌથી વધુ ઉત્પાદન દક્ષિણ ભારત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ,